घुड़से की पेटी बांध लो यार, आप करो जरूरी है यार, आपड़ा नहीं रहे। अपनी घुड़से की पेटी बांध लो, रिजल्ट आने वाला है। तो जय श्री कृष्ण मित्रों, किम छो बजे बता तमारू स्वागत है फरीवार अभिषेक एजुकेशन गुजराती नामनी यूट्यूब चैनल में। बोर्ड रिजल्ट 2023 मना आ वीडियो मा शाहरुख खान नी एंट्री साथे तमारु स्वागत छे। सौथी पहला हूं तमने कही दू, बोर्ड रिजल्ट 2023 नो आ वीडियो में बनावे छे। आमा हूं तमने में गया वीडियो में मैं तमने एक प्रॉमिस करियो हतो के रिसर्च करीने हूं तमने एक एक्सपेक्टेड डेट आपवानो छु 2 थी 3 दिवस ना ड्यूरेशन नी, के आ 2 3 दिवस मा रिजल्ट आवाना चांसेस वधारे छे। આ વિડીયો પછી તમે એટલું રાખો કે ભટકો નહીં। કઈ રીતે? મેં કેટલીય વેબસાઇટો જોઈ, કેટલીય યુટ્યુબ ચેનલ જોઈ। યુટ્યુબ ચેનલ્સ ખેર ઓછી છે પણ વેબસાઇટ્સ બહુ છે, જે ગૂગલ ઉપર છે, કે જે વધારે દરરોજ કે ભાઈ રિઝલ્ટ જાહેર રિઝલ્ટ જાહેર। અરે બંધ કરો ભાઈ, મેં તમને કહી દીધું રિઝલ્ટ જાહેર થઈ જશે તો શું કરી લેશો? તમે કશું જ નહીં કરી શકો ને, રાઈટ? થશે તો થશે, તમારી શું એની ચિંતા। એક્ઝામ આ થઈ ગઈ ને, વાત પૂરી, ખતમ, બરોબર છે? રિઝલ્ટ આવશે ત્યારે આવશે। ઉપરથી મેં એવા સ્ટુડન્ટ જોયા છે કે રિઝલ્ટ આવે જ નહીં એવું કે છે, પણ એવું તો થશે નહીં, રાઈટ? એટ ધી એન્ડ ઓકે। તો જો બોર્ડ રિઝલ્ટ 2023 આમાં સૌથી પહેલા તો એ ક્યારે આવશે? બે જણા છે, 10મા અને 12મા વાળા, હવે બચ્યા છે। હવે 12 કોમર્સ અને આર્ટ્સ ના ગણતા, કારણ કે બંનેનું સાથે જ આવશે। જે આર્ટ્સ વાળા છે, જે સ્ટુડન્ટ્સ મને કમેન્ટ કરે છે કે ભાઈ 12 આર્ટ્સ નું ક્યારે આવશે, તો કોમર્સ વાળાનું સાથે આવશે, બરોબર? જે દિવસે કોમર્સ વાળાનું એ દિવસે આર્ટ્સ વાળાનું સાથે, બરોબર? હવે જો 10મું અને 12મું બંને જે છે સ્ટાન્ડર્ડ ના રિઝલ્ટ સાથે આવશે। મીન્સ કે સાથે એટલે કે એમની ડિક્લેરેશન લગભગ આજ સુધી જે છે સાથે કરી છે, પણ એમની ડેટ અલગ હશે। આ બંનેની જે ડેટ હશે એ વચ્ચે 2 થી 1 દિવસનો ફેર હશે, બરોબર છે? જેમ કે આની સપોઝ ગણી લઈએ કે 15 મે આવશે તો આમનું 17 તારીખે આવશે, આનું 17 આવશે તો આનું 15, ગેપ હશે। પણ જનરલી જે છે મેં જોયું છે ત્યાં સુધી 12મા વાળાનું પહેલા આવે, 10મા વાળાનું પછી આવે, પણ નક્કી નથી, ફરક પડતો નથી। જ્યારે આમનું આવી ગયું, સમજી લો આમનું આવી જશે, આમનું આવી ગયું તો આમનું આવી જશે, રાઈટ? હવે ખાસ કરીને સાંભળજો ડેટ કઈ છે। તો જો સીધું કહું છું, આના પછી ભટકતા નહીં, ક્યાંય નહીં ભટકવાનું। મેઇન છે 15 મે થી લઈને 20 મે, પહેલી ડેટ આ છે, તમારે યાદ કરીને રાખજો। આ 5 દિવસની અંદર 10મા વાળાની સંભાવના વધારે છે, 5 દિવસની અંદર 10મા વાળાની સંભાવના ખૂબ છે। અને મેં તમને કીધું કે 10મા વાળાની આવશે એટલે 12મા વાળાની પણ છે। એક વિડીયો બનાવ્યો હતો મેં, તમને યાદ હોય તો, પહેલો કે ભાઈ ડેટ, એક્સપેક્ટેડ ડેટ કઈ છે, એમાં મેં તમને કીધું હતું કે બસ 25 મે થી લઈને 5 જૂન 12મા વાળાનું હશે। 25 મે થી લઈને 5 જૂન આ 2 ગેપની વચ્ચે તમારું રિઝલ્ટ, અને આ જે છે આજ સુધીની વાત છે, આજ સુધી આની વચ્ચે જ આવ્યું છે રિઝલ્ટ। મેં તમને હિસ્ટ્રી પણ એમાં દેખાડી હતી, પણ ચાન્સીસ થયા છે કયા, ખબર છે? જે મને શોક કરી ગઈ જે બાબત, કે જે સાયન્સ વાળાનું રિઝલ્ટ હોય, 12 સાયન્સ વાળાનું, એ 15 મે ની આસપાસ આવતું હોય, પણ એ લોકોનું રિઝલ્ટ આવી ગયું 2 મે ની આસપાસ, 2 મે ની આસપાસ, તો આપનું 15 દિવસ પહેલા આવ્યું, તો ચાન્સીસ એવા કહી શકો કે ભાઈ જે પેપરની સ્પીડ અને જે ડિજિટલ ઇન્ડિયા જે છે ફાસ્ટ ચાલે છે, તો આ બંનેનું પણ 10-15 દિવસ પહેલા આપી લે। બાકી હજુ પણ કહું છું, જો નોર્મલ વર્ષ રહ્યું તો આ જ છે, મેં એન્ડિંગ તમે બધી જગ્યાએ સાંભળ્યો છે, મેં પણ કશું નવું કીધું નથી। આ 25 મે થી 5 મે કન્ફર્મ છે આ વસ્તુ નોર્મલ વર્ષમાં, પણ આ વર્ષ આવ્યું ઉપરનું વર્ષ, એટલે આમાં આ ગેપ રહેશે 15 થી 20 મે, બહુ જ એવો છે પ્રેશિયસ ટાઈમ છે। મતલબ સમજી લો કે 15 મે થી 20 મે ની વચ્ચે ના આવે તો પછી આ આવી શકે છે, બરોબર? હવે આ વિડીયોમાં ડિસ્ક્લેમર કે ભાઈ આમાં જે છે મને જે છે કોઈ ફરક પડતો નથી, પહેલી વસ્તુ મેં તમને શું કીધું કે આ બધી જે ડેટ છે મારું એનાલિસિસ છે, ઓફિશિયલ ડેટ નથી, બરોબર? તમે જોઈ હશે વેબસાઇટ, બધું કહેશે આ જાહેર થશે, આ નથી ભાઈ, આ ઓફિશિયલ ડેટ નથી, આ એક મારું એનાલિસિસ છે। તમને માનવું હોય તો માનો, 22 મે પણ આવી શકે રિઝલ્ટ, કઈ નક્કી હોય નહીં, ગુજરાત ગવર્મેન્ટ સૌથી ઉપર, ધેટ્સ ઇટ, આ તમને માનવું પડશે। શું કીધું? 13 મે ની દિવસે પણ આવી જશે તમારું રિઝલ્ટ, આપ 22 મે ના દિવસે પણ આવી શકે છે, કોઈ મોટી વાત નથી। હવે જે મેઇન ટોપિક છે કે આ તો ચલો રિઝલ્ટ આવી ગયું, એક્સપેક્ટેડ ડેટ મેં તમને આપી દીધી, મેં કેટલાય સ્ટુડન્ટ એવા જોયા છે, એવા શું કહું તમને, કે જે એક્સપેક્ટેશન રાખે છે, ઈચ્છા જેને આપણે કહીએ, ઈચ્છા,
कई इच्छा खबर से एक्सपेक्टेशन इच्छा धारणाओं के खबर से कि यार आवते ऐसी नहीं धारणा से आवते पंचासी नहीं धारणा से आवते सीते नहीं धारणा से अमुक के हूं तो पास थी जो तो है बले अमुक के 90 प्लस नहीं धारणा से एक कमेंट आई थी कि भाई प्रे करो ये छोकरा नु बरोबर छे पण अजी छे एनो व्यू ए वीडियो जोता रहेशे मारो जेने कमेंट करी हशे के प्रे करो हूं खाली मारो नंबर 1 आवी जाय गुजरात मां आखा गुजरात मतलब एमना पेपर हशे एवा गया छे राइट तो जो पहली वस्तु तो आ एक्सपेक्टेशन रखाय नहीं नेक्स्ट वीडियो आवशे आना पछी ए वीडियो आ 12मा माटे काम नो नहीं बरोबर ए समझी लो तमे आ तमारा भणवा मां काम नहीं आवे पण ए खास करीने तमारी जिंदगी मां काम आवशे હું વિચારી રહ્યો છું બહુ જ મતલબ એ એવો વિડીયો રહેશે કે જે તમારું જિંદગીમાં બહુ જ કામ આવશે હું એવું નહીં કહું જિંદગી બદલી દેશે પણ જિંદગી બદલતા બચાવી દેશે ખરાબ રસ્તે જતા બચાવી દેશે બરોબર છે તો આ એક્સપેક્ટેશન ઉપર છે અત્યારે એટલું માની લો આ એક્સપેક્ટેશન ના રાખો બરોબર છે એક્સપેક્ટેશન ઇઝ ઇન્જરીયસ ટુ હેલ્થ બરોબર છે બહુ જ મોટી વસ્તુ છે આને ના રાખો જે આવે એક્સેપ્ટ કરો નેક્સ્ટ વિડીયો ખાસ કરેલો છું ડેટ મેં તમને કહી દીધી આનાથી આ આનથી હવે કેટલાક સ્ટુડન્ટ કહેતા હતા કે ભાઈ અજ છે કઈ રીતે જોવું કારણ કે તમે આ વખતે પહેલા જ હતા 10મામાં તમે આપી નહીં તો 12મામાં આપણે આપી છે તો ભાઈ કઈ રીતે રિઝલ્ટ જોવું એના ઉપર હું એક વિડીયો બનાવી દઈશ નવી મેથડ પણ આવી છે તો એ વિડીયો આવશે અને એક મેં તમને કીધું આના ઉપર એ ખાસ કરીને જેના દ્વારા સુસાઇડ થતા રહ્યા છે બરોબર છે તો એ આપણે જોતા રહીશું વિડીયો ચલો આ વિડીયોમાં રાખીએ આટલું બોર્ડ રિઝલ્ટ 2023 ની એક્સપેક્ટેડ ડેટ 15-20 મે કાં તો પછી 25-5 જૂન જો આમાં ના આવ્યું તો આમાં આવી શકે છે બરોબર છે ડિસ્ક્લેમર કહી દીધું કે ભાઈ 23 મે પણ આવી શકે છે જ્યારે આવે ત્યારે આપણે કહી દઈશું ઓફિશિયલ પત્ર દ્વારા અને હું એકલો નહીં આખું ગામ કહેશે ચલો આ વિડીયોમાં રાખીએ આટલું જોડે પસંદ તો લાઈક શેર સબસ્ક્રાઈબ બધું કરી દેજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ